लियो प्रभु। હા, 29 એપ્રિલ 2017 ને શનિવાર નંદુભાઈ કહેતા કે આપણા સંસારમાં આપણને કડવાશ અનુભવવાની આવે, કોઈ અપમાન કર્યું, કોઈ ગાળ દીધી, કોઈ આપણા પર આડ ચડાવી દીધું ખોટું ખોટું, હા, અવગણના થતી આપણી દેખાય અને ઘરના માણસોનો ભાવ, પ્રેમ ભાવ પૂરતો મળતો ના દેખાય, સમજાય? એ ક્યાં ફાફા મારે પછી કે ના સમજાણું, શું કીધું તો તમે પેલું? હા, અવગણના જ ચારે બાજુથી મળતી લાગે, હા, શું શું મળતી લાગે? અવગતતા, હા, આપણું માન ના હોય, જરાય આપણું જરાય ભાવના પૂછે કોઈ, એવું થાય આપણી નાની નાની બાબતોમાં પણ કોક માથું મારતું લાગે, આવું નાની નાની બાબતો હોય ને, તમે તો આવા ભૂલી ગયા, જો રોજ ભૂલી જાઓ, રૂમાં લાઈન આવી છે જોવો જોઈએ, રોજ ભૂલી જાવ, એમ ટક ટક કર્યા જ કરે માથે, કોઈ કોઈ ભાવ પણ ના પૂછે એવું લાગે, બહાર ફરવા જવાનું ના મળે, બીજા રંગ કામ, બીજા રંગ રાગ કરતા હોય, મજા કરતા હોય બધા, લગ્નમાં ગયા કપડાં પહેર્યા આ કર્યા, આપણને કોઈ કહે નહીં તમે જાઓ, આ છોકરી ઉપર છે, હા, અવાજ કરતા નહીં, હો, બહાર ફરતા હોય, રંગરાગ કરતા હોય, ભપકા કરીને રહેતા હોય, ટહેલતા હોય, ત્યારે દુઃખી થઈને આપણા તકદીરને દોષ દીધા કરવાથી આપણી વિષમ સ્થિતિ સુધરવાની નથી, એ તો ઓર બધું બગડવાની છે, અને આપણને દુઃખી દુઃખી આપણે દુઃખી દુઃખી થઈ જવાના છીએ, નક્કી માનજો, આપણને કોઈ ઉતારી પાડે, બીજાના દેખતા અપમાન કરે આપણું, તેથી આપણા અહમને ફટકો જે પડે છે તે ફટકો નથી પણ ઊંચે ચડવા માટેની એક ભગવાને તક આપી છે, સમજાયું છે? જો તે વેળા દુઃખી ન થઈએ અને તે પરિસ્થિતિમાં હસી લઈ શકીએ, એ ટાઈમે હસવાનું છે, કેવી રીતે આવે? કોઈ ગલગલિયા કરે તોય ના આવે, એવા ટાઈમે હસવાનું આવે ભાઈ, કેવા ટાઈમે અપમાન થયું હોય ને એકદમ ઉતારી પાડ્યા હોય, એવા ટાઈમે હસી લઈ શકીએ તો આપણને પ્રભુ સંભાળી લેતો હોય છે, તારી સાથે મારી પૂરી સહાનુભૂતિ છે, તને મારા માટે પણ રોષ તો હશે જ મનમાં, કારણ કે આવું આવું કહે તો ગમે નહીં ને કોઈને, તો એ પ્રભુ, તો તે પ્રભુ રોષથી મારો ભાવ ઘટવાનો નથી, એ પ્રભુ એ રોષથી મારો ભાવ ઘટવાનો નથી તારા પ્રત્યેનો, તને રોષ કરવા જેટલા હકનું સ્વીકારીને રોષ કરી શકે છે, તું તારે રોષ મને કરજે, તારી છૂટ મારા તરફથી, તને મને જરા પણ એવું દુઃખ નહીં લાગે, હં, દોષમાં આવ્યા છે બા, તે મારા મનથી આનંદનો વિષય છે, હરિઓમ, મારા આગળ તું ભાવપૂર્વક ખુલ્લા મનથી ખુલ્લી થાય છે તે તારો અચૂક ભાવ સૂચવે છે, તને હું આવકારું છું, હજુ વધુ ને વધુ ખુલ્લા દિલે લખતી રહેજે, બોલો આવી રીતે તૈયાર કરે છે મોટા બહેનોને, સંસારમાં હક ન હોય તો પછી લખતા હોય ને તો આમ કરજે આમ કરજે આમ કરજે, મનની ગળમથલો દુર્ભાવો વગેરે જે હોય તે ખુલ્લા લખજે, એમાં જ તારું ભલું છે, એમાં તારું કલ્યાણ છે, બીજાઓની ઊણપો નબળાઈઓ અનુભવવાનું મળતા ત્યારે તે વ્યક્તિઓ માટે નફરત ના થવી જોઈએ, કોઈ ખામીવાળું દેખાણું, કોઈ નબળું દેખાણું આપણાથી, એવું આપણા જીવનમાં જોવા મળે કે નહીં ક્યારેક, એના માટે આપણે દ્વેષ કે નફરત ના રાખવી, ઉલટા પક્ષે ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મને તો આવી નબળાઈઓમાંથી બચાવજે, કેવી નબળાઈઓ, બીજાની નબળાઈઓ મને દેખાય નહીં એવું મને કરી દે, હં, એમાંથી બચાવીને મને, તું હું બધું સારું જ જોઉં, સદભાવ જ રાખું બધા પ્રત્યે,
જે ને માનો કે જે બતાવેલ હોય તેવી નબળાઈ આપણામાં ના હોય તો તેવી મનોદશા આપવાવાળા ભગવાને જે સહાય કરી હોય તે માટે એનો ખૂબ ખૂબ આભાર માનીએ, એના ઋણી બની રહીએ, બીજાની નબળાઈઓ સહજ મેળે દેખાઈ જાય તેવું સંવેદન આપણામાં જે જાગે તેવી નબળાઈઓમાંથી બચવા માટે એવા સંવેદનો ઉપયોગ કરી લેવો. આડાવડું થતું હોય તેમાંથી બચી જવું. લાંબો ટોપિક છે, આપણે તો લઈ લેવો, ક્યારે કામ લાગશે. હવે નવો ટોપિક લઈએ.